नमस्कार, एनएस ब्लॉग ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા ખાતે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા જ્યારે MGVCL દ્વારા દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવતો હતો। ગણતરીનો સમય વીતી ચૂક્યો છે, ત્યારબાદ ભાજપ સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા MGVCL દ્વારા જે દિવસે લાઇટ વીજ પુરવઠો આપવામાં આવતો હતો તે રાત્રિનો કરી દેવામાં આવ્યો છે। અને જગતનો તાજ કહેવા તેવા ખેડૂતો માટે એક બહુ મોટામાં મોટું જોખમ કહી શકાય, જેવું કે ઘોઘંબા તાલુકો બહુ મોટી બહોળી સંખ્યામાં વિસરાયેલો છે, તેમજ ઘોઘંબા તાલુકાના ખેડૂતો માટે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કે સરકાર બની ગઈ છે અને ખેડૂતો માટે જો વીજ પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો ખેડૂતોના માટે જીવનું જોખમ પણ વધતું જ રહેશે। અને ખેડૂતો પર અવારનવાર જેવું કે દીપડો છે, સાવડી છે, જરખ છે, ભૂંડ છે, આવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક બાજુ કડકડતી ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે। તો જોવાનું રહ્યું કે હવે ઘોઘંબા તાલુકા મામલતદાર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તો આનું ખેડૂતો માટે શું નિરાકરણ આવે છે તે પણ એક મોટો સવાલ છે, કે માત્ર સરકારને ખેડૂતોની પડી છે કે પોતાની સરકાર બનાવવા માટેની જ પડી છે, એ પણ એક બહુ મોટામાં મોટો સવાલ છે। ઘોઘંબા મામલતદારશ્રીને જે ખેડૂતના અંગે પ્રશ્નો છે જે માટે અમે તમામ ખેડૂત મિત્રો સાથે મળી અને અમે આવેદનપત્ર માટે આપ્યા છે। તો ખરેખર જો ખેડૂત એ જગતનો તાત છે તો ખેડૂતને ખરેખર આ વસ્તુનો લાભ એના રક્ષણ માટે સાહેબ મળવો જોઈએ। પહેલો તો એટલું ત્રાહિમામ ખેડૂત છે કે જે ઘૂંડ અને નીલ ગાયો અને રીછ કે રીછ અમારા ઘોઘંબા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં સાહેબ જે ઘણા લોકોને અમને ફાડી ખાધા છે સાહેબ, તો શું એમનું રક્ષણ માટે તો ખેડૂતને આપવું જોઈએ। તો ખરેખર જે ખેડૂતના માટે જે રક્ષણ માટેનું જોતો તો 20 હેક્ટરમાં જે ફેન્સિંગ તાર માટેની જે યોજના હતી એ ખરેખર એ યોજના વ્યક્તિગત ખેડૂતને આપે અને સાથોસાથ આજે ખેડૂતોનું બીજું કે જે આજે ખેડૂત એ દરેક વસ્તુના નિર્ભર હોય છે, ખેડૂત ઉપર હોય છે, તો ખરેખર ખેડૂતના રક્ષણ માટે તમામે તમામ એની સહાયતા મળે એવી અમારી લાગણી અને માગણી સાથે અમે આજે રજૂઆત કરી છે। થેન્ક યુ। શું નામ છે આપનું? મારું નામ KT રાઠવા ગોગંબા। નામ છે આપનું? મારું નામ પ્રવીણસિંહ રાઠવા। શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે આજથી એક મહિના પહેલા ખેડૂતોને એમ કહેવામાં આવ્યું હતું કે તમને દિવસે લાઈટ મળશે, 12 કલાક લાઈટ મળશે। સરકાર બને એક મહિનો થયો અને હવે લાઈટ રાત્રે કરી દેવામાં આવી છે। અત્યારે ખૂબ કડકડતી ઠંડી અને રાત્રે ભૂંડ, રોજ, દીપડા જેવી ખૂબ સમસ્યાઓ છે, તો ખેડૂતોને જાનનું પણ જોખમ છે। તો સરકાર જે બોલે છે કરતી નથી, જે કહે છે એનાથી વિપરીત કરે છે। પછી દિવસે લાઈટ આપવાની વાત હતી, એક મહિનો સરકાર બને થયા છે, મહિનામાં સરકાર ફરી ગઈ અને રાત્રે લાઈટ કરી દીધી। તો અમારા ઘોઘંબા તાલુકાના ખેડૂતોની માંગણી છે કે ભાઈ અમને દિવસે લાઈટ આપવામાં આવે, લાઈટ પૂરેપૂરી આપવામાં આવે। છેવાડાના ગામ તરફ તમે જાઓ તો જંગલ વિસ્તારમાં નજીકમાં લાઈટ જ નથી આવતી, દિવસની હોય કે રાતની હોય, જેટલી રજૂઆત કરે ભાઈ રજૂઆત કરે એટલે 1-2 કલાક 1-2 દિવસ લાઈટ આવે, પછી લાઈટ આવતી નથી। તો લાઈટ પણ નિયમસર મળે, ટાઈમસર મળે એવી અમારી માંગ છે। અને બીજી માંગ એવી છે કે જો ઘર કનેક્શન જે AG કનેક્શનમાંથી આપવામાં આવે છે, ખેતીવાડી કનેક્શનમાંથી લોકોને ઘર કનેક્શન, નવા જે વીજ કનેક્શન આપવામાં આવે છે એ ખેતીવાડી લાઇન પરથી આપવામાં આવે છે, તો એ સિસ્ટમ બંધ કરીને જ્યોતિમાંથી આપવામાં આવે તે જેથી કરીને જે પણ વ્યક્તિ લાઇટ લે એનો લાભ મળે। AG જે લાઇટ આપવામાં આવે છે એનો કોઈ મતલબ જ નથી, લાઇટ જ નથી આવતી તો મીટર નાખીને કંઈ મતલબ છે નથી, એ બધા મીટર શોભાના ગાંઠિયા સમાન છે। એટલે અમારી સરકારને વિનંતી છે કે ભાઈ દિવસે ખેડૂતોને તમે જે દિવસે વીજળી આપવા કીધેલી એ પ્રમાણે દિવસે વીજળી આપો અને પૂરેપૂરી વીજળી આપો। બોલો ભારત માતા કે જય। દ્વારા ઘોઘંબા મામલતદાર સાહેબ મારફતે મુખ્યમંત્રી સાહેબને આવેદન પત્ર દ્વારા રજૂઆત કરી છે કે અમારા ખેડૂતોને ઘોઘંબા તાલુકાની અંદર રોજ ભૂંડ તે ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા છે, તો તેનો સત્વરે નિકાલ કરી અને અમારા ખેતી વિસ્તારની અંદરથી તેમને કંઈ દૂર કરવામાં આવે તેવી અમારી માગણી છે, અને સાથે સાથે દિવસે લાઇટ આપવામાં આવે તેવી માગણી સાથે અમે આજે મામલતદાર સાહેબ મારફતે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। શું નામ છે આપનું? સંજય સોલંકી।